नमस्कार, गुड मॉर्निंग। जय श्री कृष्ण विद्यार्थी मित्रों, कौटिल्य विद्यालय ऑनलाइन विडियो लेक्चर्स में एक वक्त फरी थी आप सर्वन हार्दिक स्वागत है। मित्रों, धोरण सात विषय सामाजिक विज्ञान चैप्टर नंबर वन राजपूत युग नवा शासकों अने राज्यों। पहला लेक्चर नी अंदर आपणे प्रस्तावना अने हर्षवर्धन राजपूत युग नी शुरुआत कई रीते थई आटली वस्तु जोयेली। आ लेक्चर नी अंदर आपणे वात करेली के आपणे उत्तर भारतना राज्यों विषय अभ्यास करवानो छे। हर्षवर्धन, राजा भोज आटली वस्तु आपणे जोयेली। आनी अंदर आपणे वात करीए हर्षवर्धन पछीनो समयगाळो એ આપણે જોઈ ગયેલા। ત્યારબાદ ઉત્તર ભારતના રાજ્યો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે તેવી આપણે ચર્ચા કરેલી। ચાલો આગળ વધીએ। આપણે છ સવાલોનો છ પ્રશ્નોનો અભ્યાસ કરેલો। રાજપૂતોના ગુણો, રાજપૂતાણીના ગુણો, મધ્યયુગની પણ વાત કરેલી અને આજે આપણે જોઈશું ઉત્તર ભારતના રાજ્યો। ત્યાંથી આજે આપણે શરૂઆત કરીશું। ચલો, આપણો પ્રશ્ન છે ઉત્તર ભારતના રાજ્યોના નામ જણાવો। ઉત્તર ભારતના રાજ્યોના નામ જણાવો। કયા કયા એવા રાજ્યો હતા કે જે ઉત્તર ભારતનું જ્યારે નાના નાના આપણે મેં વાત કરેલી નાના નાના ટુકડાઓમાં તેનું વિભાજન થઈ ગયેલું તો તેમાં ઉત્તર ભારતના કયા કયા રાજ્યો હતા? ઓકે, ઉત્તર ભારતના રાજ્યોમાં વાત કરીએ તો સાતમી સદીના અંતમાં સામંત શક્તિઓનો ઉદય થયો અને અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો અને આ રીતે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ નીચેના રાજ્યો સ્થાપિત થયા હતા। પહેલા તો આ શબ્દનો અર્થ સમજો। અનેક રાજપૂતોનો રાજ્યવંશનો ઉદય થયો એટલે કે તેની શરૂઆત થઈ અને ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન થયું। ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય, જે રીતે આપણે વાત કરેલી ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું રાજ હતું, દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાનું રાજ હતું, તે જ રીતે ભારતના જે એવું પણ એક સામ્રાજ્ય હતું। કયું સામ્રાજ્ય? ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય। અને તેનો નાશ થાય છે, તેનું પતન થાય છે અને અહીં જે આપણને જે રાજ્યો આપેલા છે તેટલા રાજ્યોનું ત્યારે સ્થાપન થયું। ચાલો, એમાં ફર્સ્ટ છે કનોજનું ગઢવાલ રાજ્ય। કયું છે? કનોજનું ગઢવાલ રાજ્ય, કે જે આપણે અત્યારે ઉત્તર પ્રદેશ જે છે જે સ્થાન પર યુપી આપણે જેને કહીએ છીએ, ભારતનો નકશો એમાં તમે દિલ્હીનું સ્થાન જાણતા હશો, આપણા દેશની રાજધાની, એમાં એમની બાજુમાં હરિયાણા, હરિયાણાની બાજુમાં ઉત્તર પ્રદેશ જે છે ત્યાં આવેલું છે આ કનોજનું ગઢવાલ રાજ્ય। નેક્સ્ટ છે બુંદેલખંડ ના ચંદેલો। બુંદેલખંડ જે છે તેનું બીજું નામ જેજાક ભુક્તિ પણ હતું। આથી બંને નામ આપ્યા છે બુંદેલખંડ, જેનું સેકન્ડ નામ શું છે? જેજાક ભુક્તિના ચંદેલો। ચંદેલો જે છે એક પ્રકારની જાતિનું નામ છે, કે ચંદેલો નામ, ચંદેલોની જે જાતિ હતી તે જાતિનું કયું રાજ્ય હતું? બુંદેલખંડ। થર્ડ નંબર પર છે માળવાનું પરમાર રાજ્ય, એ પણ જોઈશું આપણે। ત્યાર પછી છે ડાહલનું ચેદી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય। દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય, શાકમ્ભરીનું ચૌહાણ રાજ્ય અને અણહિલવાડનું સોલંકી રાજ્ય, જે આપણા ગુજરાતમાં આવેલું છે। આ દરેક રાજ્યોનો આપણે અભ્યાસ કરીશું। સૌપ્રથમ હું રિમૂવ કરું છું મારા લખાણને, સ્ક્રીનશોટ લઈ શકો છો। ઉત્તર ભારતના જે વિઘટન થયું જ્યારે, ત્યારે કયા કયા અને કેટલા રાજ્યો સ્થાપિત થયા હતા આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયો પોઝ કરીને તમારી નોટબુકમાં અથવા પાઠ્યપુસ્તકમાં લખી દો। આટલા રાજ્યો ઉત્તર ભારતના જ્યારે સામંત શક્તિનો ઉદય થયો ત્યારે આટલા રાજ્યોનું નિર્માણ થયું હતું। ચલો નેક્સ્ટ વાત કરીએ ઉત્તર ભારતના મુખ્ય રાજ્યો વિશે ટૂંકમાં માહિતી આપો। અહીંથી આ દરેક રાજ્યો જે છે, આ દરેક રાજ્યો, તે દરેક રાજ્યોની થિયરી બનશે બે અથવા તો ત્રણ માર્ક્સની, શોર્ટ ક્વેશ્ચન બનશે, ટૂંકનો અંત લખો એવું બનશે। એ સિવાય આપણને જાણવા પણ મળશે ઘણું બધું। ચાલો અભ્યાસ કરીએ। જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ગઢવાલ રાજ્ય, કનોજનું જે ગઢવાલ રાજ્ય જે છે, હમણાં વાત કરીને આપણે કે જે યુપીમાં આવેલું છે, મેં વાત કરી કે હાલનું જે ઉત્તર પ્રદેશ જે છે, હાલમાં આપણા ભારતના નકશામાં ઉત્તર પ્રદેશ જે સ્થાન પર આવેલું છે તે સ્થાન પર એ સમયમાં કનોજનું ગઢવાલ રાજ્ય હતું। ચલો વાત કરીએ, ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો ચંદ્રદેવ। કોણ હતો? ચંદ્રદેવ। એક માર્ક્સનો પણ ક્વેશ્ચન આમાંથી બની શકે કે કનોજનું ગઢવાલ રાજ્ય જે છે તેની સ્થાપના કોણે કરી હતી? તો કોણે કરી હતી? ચંદ્રદેવે। ચંદ્રદેવે કનોજ ઉપરાંત કાશીને, સોરી અહીં મિસ્ટેક છે, કનોજ આવશે,
कनौज उपरांत काशी ने पण बीजी राजधानी बनावी हती। आ कनौज जे छे, कनौज ए शुं छे, आ गढ़वाल राज्य जे छे तेनी राजधानी छे। जे रीते भारतनी राजधानी दिल्ली, गुजरातनुं पाटनगर कयुं छे, कयुं छे? गांधीनगर। गुजरातनुं पाटनगर गांधीनगर छे। तेवी ज रीते आ चंद्रदेवे ज्यारे गढ़वाल राज्यनी स्थापना करी त्यारे कई कोने एमनुं जे राज्य जे हतुं तेनी राजधानी पहेला कई हती? कनौज। अने बीजी कोण हती? काशी। आ काशी नाम कदाच आजे पण आपणे सांभळ्युं हशे, तीर्थस्थानो जे तीर्थस्थानो होय छे तेमां काशीने स्थान मळ्युं छे। આગળ વાત કરીએ આ વંશમાં આગળ જેમ જેમ વધ્યા તેમ મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા પણ શાસકો થઈ ગયા। સ્થાપના કોણે હતી? કરી હતી ચંદ્રદેવે। અને ત્યાર પછી મદનચંદ્ર એમનો જે આખો વંશ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ એમાં કયા કયા રાજાઓ થયા? મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર। ગોવિંદચંદ્ર જે છે તે આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો। ફરીથી એક ક્વેશ્ચન બનશે આમાં કે કનોજનું જે ગઢવાલ રાજ્ય જે છે તેમાં સૌથી પ્રતાપી અને સૌથી પરાક્રમી રાજા કયો હતો? તો કયો રાજા હતો? ગોવિંદચંદ્ર। અને ગઢવાલ રાજ્યમાં કયા કયા રાજાઓ મુખ્ય છે? એવું નથી કે આ ત્રણ જ રાજાઓ હશે, ઘણા બધા રાજાઓ હશે, પરંતુ આ રાજ્ય માટે, પ્રજા માટે અથવા તો એ સમયના સૌથી પરાક્રમી અથવા તો મુખ્ય રાજા કયા કયા હતા? તો ચંદ્રદેવ, મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર આ ત્રણ મુખ્ય રાજા હતા। અને તેમાંથી ગોવિંદચંદ્ર જે છે તે સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો। અને ત્યાર પછીનો જે લાસ્ટ પોઈન્ટ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અને તે છે કે તેણે ગજનીના આક્રમણોને અટકાવ્યા હતા। આ બે વસ્તુ, તેણે ગજનીના આક્રમણોને અટકાવ્યા હતા। હવે પહેલા તો એ જાણો કે આ ગજની કોણ છે? તો ગજની જે છે તે વિદેશી છે। કોણ છે? વિદેશી છે। આ ગજની જે છે તે આપણા ભારતનો વ્યક્તિ નથી। તેમણે વારંવાર ભારત ઉપર આક્રમણો કરેલા, પોતાનું જે સૈન્ય હતું તેને લઈને ભારત પર વારંવાર આક્રમણો કરેલા। શા માટે? ભારતને જીતવા માટે। કારણ કે આપણે સર્વ જાણીએ છીએ કે ભારત જે છે તે ભૂતકાળમાં ખૂબ જ સમૃદ્ધ દેશ હતો, એટલે ભારતની સંપત્તિને લૂંટવા માટે આ ગજની જે છે તે ક્યાંનો છે? વિદેશનો છે। અને તેણે વારંવાર ભારત પર આક્રમણ કરેલા, અને એમાં પણ જે જે ગોવિંદચંદ્રનું જ્યારે રાજ હતું ત્યારે પણ ગજની આક્રમણ કરતા હતા, અને એ સમયમાં ગજનીના આક્રમણોને અટકાવ્યા હતા। એટલે આના પરથી આપણે એવું પણ કહી શકીએ કે ગોવિંદચંદ્ર જે છે તેણે ભારતની વિદેશી જે પ્રજા જે છે તેનાથી બચવા માટે, તેનાથી ભારતની પ્રજાને બચાવવા માટે અને ભારત દેશને બચાવવા માટે પણ પોતાનું યોગદાન આપ્યું હતું। નેક્સ્ટ વાત કરીએ, તેમજ તેમણે અનેક બૌદ્ધ વિહારોનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। બૌદ્ધ વિહારો એટલે તો આપણે ખ્યાલ હશે કે બુદ્ધ ધર્મ જે છે તો તેમના વિહારો, આપણે વાત કરીએ હિન્દુ ધર્મના જે પવિત્ર સ્થાનો છે જેમ કે મંદિરો છે, આપણે સોમનાથ છે, દ્વારકા જે છે એ આપણા હિન્દુ ધર્મના પવિત્ર સ્થળો છે, તેવી જ રીતે આ જે બૌદ્ધ વિહારો જે છે કે જે બુદ્ધ ધર્મના જે લોકો હોય છે તેમના જે પવિત્ર સ્થળો જે હોય છે તેવા બૌદ્ધ વિહારોનો પણ તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। જીર્ણોદ્ધારનો અર્થ શું થશે મિત્રો? જીર્ણોદ્ધાર મતલબ કે સમજો કોઈ વર્ષો પહેલાંનું કોઈ સ્થાન છે, જેવું કે બૌદ્ધ વિહાર છે, અથવા તો સમજો આપણા માટે વાત કરીએ તો કોઈ મંદિર છે કે જે પુરાના સમયનું છે, પ્રાચીન સમયનું છે, તો તેને આજના સમયમાં, આધુનિક સમયમાં વ્યવસ્થિત કંઈ પણ સુધારા વધારા કરી અને ફરીથી કોઈ બિલ્ડિંગ અથવા ફરીથી કોઈ ઇમારત તૈયાર કરવામાં આવે, ફરીથી તે મંદિરનું બાંધકામ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? જીર્ણોદ્ધાર। પ્રાચીન સમયનું કોઈ સ્થાન છે તેમાં સુધારા વધારા કરીને હાલમાં નવું સ્થાન બનાવવામાં આવે તેને શું કહેવાય છે? જીર્ણોદ્ધાર, બરાબર છે? આ શું થઈ ગયું આપણું? કનોજનું ગઢવાલ રાજ્ય। ચલો સ્ક્રીનશોટ લઈ લો કનોજના ગઢવાલ રાજ્યનો, હું એક મિનિટ માટે રિમૂવ થઈ જાઉં છું। ઓકે, ચલો કનોજના ગઢવાલ રાજ્યનો સ્ક્રીનશોટ લઈ લીધો છે। ઓકે, ચલો આગળ વાત કરીએ। ત્યાર પછી છે બુંદેલખંડ, કે જેનું બીજું નામ આપણે આકૃતિમાં જોઈ શકો છો, બુંદેલખંડ। જુઓ, ચાલો હવે જોઈએ બુંદેલખંડ જે છે તે, બુંદેલખંડ જે છે તે પ્રદેશનું, ચંદેલોનું રાજ્ય જે છે તે પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું। પહેલાં શું હતું? બુંદેલખંડ હતું, ત્યારબાદ ચંદેલોની જે પ્રજા જે છે તેણે ત્યાં આવીને રાજ કર્યું, અને પછી એ રાજ્ય કયા નામથી ઓળખાયું છે? જેજાક ભુક્તિ નામથી ઓળખાયું હતું। આ રાજ્યમાં કયા કયા રાજાઓ થઈ ગયા? પહેલામાં કોણ કોણ હતું? ચંદ્રદેવ, મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર। બુંદેલખંડમાં કયા કયા રાજાઓ થઈ ગયા? તો બુંદેલખંડમાં યશોવર્મા, કીર્તિવર્મા, પ
परम हरिदेव એટલે કે પરમાલ જેનું બીજું નામ શું હતું પરમાલ આ ત્રણ આમની અંદર પણ આપણે ત્રણ જ નામ યાદ રાખવાના છે યશોવર્મા કીર્તિવર્મા અને પરમાલ આ ત્રણ રાજાઓ કે જે મહાન રાજાઓ હતા આ વંશના તે થઈ ગયા નેક્સ્ટ વાત કરીએ ખજુરાહો કાલિંજર મહોબા એ ચંદેલોના મુખ્ય નગરો હતા એ શું કહેવા માંગે છે કે આ ચંદેલો જે છે તેમના મુખ્ય સ્થાન કયા કયા હતા જેવી રીતે આપણે ગુજરાત રાજ્ય જે છે તો ગુજરાતના મહત્વના સિટી કયા કયા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા એ શું થઈ ગયા મુખ્ય નગરો થઈ ગયા તેવી જ રીતે આ ચંદેલોનું જે રાજ્ય હતું તેના મુખ્ય નગરો કયા કયા હતા તો તેના મુખ્ય નગરો હતા એક તો ખજુરાહો કે જેના મંદિરો આજે પણ ફેમસ છે લોકો આજે પણ ત્યાં મોટી સંખ્યામાં હરવા ફરવા માટે જાય છે ખજુરાહોના મંદિરો તો ખજુરાહો ત્યાર પછી કાલિંજર મહોબા આ ત્રણ જે છે તે મુખ્ય નગરો હતા જુઓ ખજુરાહો તેના ભવ્ય મંદિરોના કારણે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું નહીં પરંતુ આજે પણ થયેલું છે આજે પણ લોકો ખૂબ જ ત્યાં જાય છે ચંદેલો જે પ્રજા જે હતી તેમણે બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો બનાવેલા અને જળાશયો પણ બંધાવેલા અને તેને સુશોભિત બનાવ્યું હતું કોને બુંદેલખંડને ખૂબ જ એવા મહાન ધાર્મિક મકાનો બનાવેલા જળાશયો બંધાવેલા પ્રજા માટે તેવી રીતે તેને ખૂબ જ સુશોભિત કર્યું હતું અને આવી જ રીતે ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ખૂબ જ મહત્વ છે કારણ કે એમણે જે જળાશયો જે ધાર્મિક મકાનો બનાવેલા તે આજે પણ આપણા ઇતિહાસમાં છે અને આજે પણ આપણને તેમાં આપણા ઇતિહાસની ઝલક દેખાઈ રહી છે એટલે આ રીતે ચંદેલ વંશનું ઘણું મહત્વ છે ચલો નેક્સ્ટ વાત કરીએ પહેલાં સ્ક્રીનશોટ લઈ લો બુંદેલખંડ પ્રદેશ જે છે તેના સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે ચલો નેક્સ્ટ વાત કરીએ માળવાનું પરમાર રાજ્ય માળવાના પ્રદેશની વાત કરીએ તો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનની રાજ્ય તરીકે જાણીતો છે આજે પણ તમે આ નામ સાંભળ્યા હશે અવંતીપુરી ઉજ્જૈન નગરી તો માળવાનો પ્રદેશ પ્રાચીન એટલે પહેલાના સમયથી જ જૂના સમયથી જ અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો હતો અને આજે પણ છે ઈસવીસન 820માં અત્યારે કયું ઈસવીસન ચાલે છે 2021 તો તેવી રીતે કયું ઈસવીસનની વાત કરેલી છે 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી હમણાં આપણે જે આજના લેક્ચરનો ફર્સ્ટ ક્વેશ્ચન જોયો તેમાં આપણે આવ્યું હતું માળવાનું પરમાર રાજ્ય એવું હતું ને તો પરમાર રાજ્યની સ્થાપના કોણે કરી હતી કૃષ્ણરાજ્ય કોણે કૃષ્ણરાજ્ય અને આ સિવાયમાં કયા મહત્વના રાજાઓ થઈ ગયા તો સિયક મુંજ અને ભોજ હવે આ ત્રણની અંદર સિયક મુંજ અને ભોજ એમાં ભોજ રાજા જે છે અહીં તમે પીક જોઈ શકો છો જુઓ રાજા ભોજ અહીં જે ભોજ રાજા જે છે તે સિયક મુંજ અને ભોજ એમાં પણ આ ત્રણ મહત્વના રાજાઓ છે અને એમાં પણ ભોજ રાજા જે છે તે ખૂબ જ એવા મહાન શાસક હતા એવું કહેવાય છે કે ભોજ રાજા જે છે જુઓ નીચે લખેલું છે ભોજ રાજા આ વંશના સૌથી શ્રેષ્ઠ રાજા હતા તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી કે તેમણે ખૂબ જ સારા સારા કાર્યો કરેલા અને આ ઉપરાંત ભોજ રાજા જે હતા તેમની પાસે સમૃદ્ધિ પણ આટલી બધી હતી કે આખા ભારતમાં તેમનું નામ પ્રચલિત હતું પ્રિય રાજા તરીકે જુઓ લોકપ્રિય રાજા કે લોકોના પ્રિય રાજા તરીકે તેઓએ પોતાની નામના મેળવી હતી આ ઉપરાંત રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની પણ સ્થાપના કરી હતી ક્યાં ધારાનગરીમાં અને શેની સ્થાપના કરી હતી મહાશાળાની રાજા ભોજે ફરતી ટેકરીઓની વચ્ચે સુંદરનગર ભોજપુર જે વર્તમાનમાં ભોપાલ તરીકે જાણીતું છે તે પણ વસાવ્યું હતું હાલમાં મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ભોપાલ તો ભોપાલ જે છે તે આજે આપણે તેને ભોપાલ કહીએ છીએ તે પહેલા કયા નામે જાણીતી હતી ભોજપુર અને તે કોણે બનાવી હતી ભોજ રાજાએ રાજા ભોજે અને કઈ જગ્યા પર છે તો ફરતી ટેકરીઓની વચ્ચે મધ્યપ્રદેશની અંદર એક એવું સ્થાન કે જ્યાં ફરતી ટેકરીઓ આવેલી છે પર્વતમાળા આવેલી છે અને તેમની વચ્ચે એક સુંદર મજાના નગરની રચના કરી જે આજે ભોપાલ તરીકે જાણીતું છે ચલો આગળ પહેલા સ્ક્રીનશોટ લઈ લો માળવાના પરમાર રાજ્યનો લઈ લીધો ઓકે ચલો અથવા વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો ચલો નેક્સ્ટ વાત કરીએ ચૌહાણ રાજ્ય ચલો ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂતો સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા આ વસ્તુ ખાસ જોવા જેવી છે આ બે નામ છે એમના ચૌહાણ અથવા તો ચાહમાન વંશ
બંને એક જ વસ્તુ થશે અને તેના રાજપૂત સરદારો જે હતા તે ગુજરાતમાં પણ અને રાજસ્થાનમાં પણ આ બંને નામ આપણા માટે જાણીતા છે. ગુજરાતમાં તો આપણે રહીએ છીએ અને રાજસ્થાન આપણા ગુજરાતની ઉપર આવેલું છે એ પણ આપને ખ્યાલ હશે. તો આ બંને જે છે તે આ ચૌહાણ અને ચાહમાન વંશના રાજપૂતો ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં રાજ્ય કરતા હતા. હવે તેઓમાંથી એક શાખા મતલબ સમજો કોઈ એક વ્યક્તિ છે, એમના ત્રણ પુત્ર છે. જુઓ હું વ્યવસ્થિત વાત કરું છું, તેમના કેટલા પુત્ર છે? આ ત્રણ પુત્ર છે. ચલો એના ત્રણ પુત્રો છે, 1 2 3. હવે 1 જે છે એમના પણ ત્રણ પુત્રો છે, 2ના 4 પુત્રો છે, આ 3ના 2 પુત્રો છે. એટલે એમાંથી શું થશે, એક અહીં એક અહીં એક અહીં, 1 2 3 4. ઓકે, તો સમજો એમના આટલા પુત્રો થયા તો ઓકે તેમની વાત કરીએ તો અહીં આટલા, તો આ એક શાખા થશે, 1 1 અહીં 1 અહીં 1 અહીં 1 અહીં. તો ટોટલ આપણે વાત કરીશું તો 8 થી 10 તેમની જે છે તે શાખા કહેવાશે. ખ્યાલ આવી ગયો આપણે શાખામાં? તો એમાંની જ એક શાખા જે છે તે આપણે વાત કરીએ, ક્યાં ગયું, તેમાંની જ એક શાખાની આપણે વાત કરીએ તો તે 8મી સદીમાં સાંભર સરોવર નજીક, કયા સરોવર નજીક, સાંભર સરોવર નજીક શાકંભરી નામનું એક સ્થળ છે. નામ યાદ રાખજો, સાંભર સરોવર ગુજરાતનું સોરી ભારતનું ખારા પાણીનું સરોવર છે, રાજસ્થાનમાં આજે પણ આવેલું છે અને ત્યાં પક્ષીનું એક અભયારણ્ય પણ છે, ખૂબ મોટું છે. ગૂગલ પર ઇમેજ આપણે સર્ચ કરશો તો આવશે. સાંભર સરોવર નજીક શાકંભરી નામનું એક સ્થળ છે, ત્યાં રાજ્ય કરતી હતી. કોણ? આ વંશની એક શાખા. શાકંભરીના ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? વાસુદેવ. કોણ હતો? વાસુદેવ નામનો જે રાજા હતો તેણે તેની સ્થાપના કરેલી. ત્યાર પછી 12મી સદીની શરૂઆતમાં, આ વાત ક્યારની હતી? 8મી સદીની. ત્યારબાદ 12મી સદીની શરૂઆતમાં અજયરાજ નામનો રાજા આવ્યો. કોણ આવ્યું? અજયરાજ. અને તે શાકંભરીની ગાદી પર બેઠો. એક પછી એક રાજાઓ આવતા ગયા, તેમાં અજયરાજ આવ્યો અને તેમણે એક અજય મેરુ નામના નગરની સ્થાપના કરી. જે રીતે રાજા ભોજે ભોજપુરની સ્થાપના કરેલી તેવી જ રીતે આ અજયરાજ જે હતો તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી, જે પાછળથી અજમેર તરીકે જાણીતું થયું અને આજે પણ રાજસ્થાનમાં અજમેર આવેલું છે. બરાબર છે? એટલે આપણે એવું નહીં કહી શકીએ કે આ દરેક વસ્તુ ખોટી છે. આજે પણ આપણને તેનો પ્રૂફ મળે છે. જે રીતે રાજા ભોજે ભોજપુરની સ્થાપના કરી તો આજે ભોપાલ છે, અજયરાજે અજય મેરુની સ્થાપના કરેલી તો આજે અજમેર છે. આવા તો બહુ બધા પ્રૂફ સાથે આપણને દરેક વસ્તુ જાણવા મળશે જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ. ચલો ચૌહાણ રાજ્યનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે? જો હવે જુઓ આપણે કેટલા રાજ્યો જોયા આજે. એક તો ઉત્તર ભારતના રાજ્યોના નામ જોયા, તેમાંથી કનોજનું ગઢવાલ રાજ્ય જોયું, બુંદેલખંડના ચંદેલો જોયા, માળવાનું રાજ્ય જોયું અને શાકંભરીનું ચૌહાણ રાજ્ય જોયું, ચાહમાન વંશવાળું એ જોયું. હવે આપણે ગુજરાતનું સોલંકી વંશ જોવાનું છે, આ રહ્યું. ત્યારબાદ દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય જોઈશું, ચેદી રાજ્ય જોઈશું. આ ત્રણ રાજ્યો આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું અને દક્ષિણ ભારતના રાજ્યોનો પણ આપણે શરૂઆત કરીશું. આજના લેક્ચરમાં આટલું જ. અહીં લીધેલા તમે જે કંઈ પણ સ્ક્રીનશોટ લીધા છે આપણા આજની ત્રણેય થિયરીના, સોરી ચાર થિયરી, 7મો સવાલ, 8મો સવાલમાં ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ, માળવા અને ચૌહાણ રાજ્ય. બરાબર છે? નેક્સ્ટ આપણે સોલંકી રાજ્ય વાત કરીશું, ત્યારબાદ ગુર્જર રાજ્યનો પણ અભ્યાસ કરીશું, સોલંકી કાળ, ગુજરાતના રાજ્યો, આ દરેક વસ્તુ આપણે જોઈશું. ખૂબ જ મજા આવશે. વાઘેલા વંશ, આ દરેક ઘણા બધા વંશો છે જે આપણે જોઈશું. બરાબર છે? આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું, પરંતુ ત્યાં સુધીનું આપણું હોમવર્ક રહેશે. આગળનું જે થિયરી જે છે તે આપ લોકોએ રીડ કરવાની છે એક વખત, અને અત્યાર સુધી જેટલી થિયરી ચાલી છે તે નોટબુકમાં કમ્પ્લીટ લખવાની છે. જે સ્ક્રીનશોટ લો છો તમે તેમાંથી એ આપ સર્વોનું હોમવર્ક રહેશે. ઓકે, આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે મળીશું આવનારા રાજ્યો સાથે. ત્યાં સુધી માટે બાય બાય.